નમસ્કાર મિત્રો સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ટ્રીક ગુજરાતીમાં તો મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે તાજેતરમાં જ ગિરનાર પરના જે રોપવે બનાવવામાં આવી રહેલ હતો તેની શુભ શરૂઆત થઈ ગયેલ છે તો એવામાં જે આકર્ષણનું કેન્દ્ર બનેલ છે જેથી ટિકિટ બુકિંગ કરાવવામાં બહુ લાંબી લાઈનો લાગતી હોય છે તો મિત્રો આજે આપણા આ વિડીયોમાં જે ગિરનાર રોપવેની ટિકિટ ઓનલાઈન કઈ રીતે બુક કરાવી શકાય તેના વિશે માહિતી મેળવીશું તે પહેલાં જો આપણી આ ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલ બેલ આઇકન પ્રેસ કરી અને ઓલ નોટિફિકેશન ચાલુ કરી લેવા વિનંતી જેથી કરી આપણી ચેનલ પર જ્યારે પણ નવી માહિતી મૂકવામાં આવે ત્યારે તેનું નોટિફિકેશન તમારા મોબાઈલ પર મળી જાય તો ચાલો શરૂ કરીએ આજનો આપણો આ ટોપિક ગિરનાર રોપ વે ટિકિટ તો આ ટિકિટ બુકિંગ કરાવો ઓનલાઈન અને એ પણ મોબાઈલ પરથી જ તો સંપૂર્ણ માહિતી જુઓ સરળ ભાષામાં અને સરળ શબ્દોમાં તો સ્ટેપ બાય સ્ટેપ આપણે સંપૂર્ણ માહિતી જોતા જઈશું તેના માટે આપણે સૌપ્રથમ ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લઈશું તો મિત્રો ક્રોમ બ્રાઉઝર ઓપન કરી લીધા બાદ અહીંયા આપણે એડ્રેસ બારમાં ઉડન ખટોલા ડોટ કોમ લખવાનું રહેશે ઉડન ખટોલા યુ ડીએન કે એચ એ ટીઓ એલ એ ડોટ કોમ એટલે કે ઉડ્ડન ખટોલા ડોટ કોમ લખી અને ઓકે આપી દેવાનું રહેશે એટલે ઓકે આપશું એટલે આ પ્રમાણે સ્ક્રીન ખુલી જશે તો તેને આપણે સૌપ્રથમ ડેસ્કટોપ સાઇટમાં કન્વર્ટ કરી લઈએ તો અહીંયા બાજુમાં જે ત્રણ ડોટનો નિશાન હશે તેના ઉપર ક્લિક કરી અને સ્ક્રોલ કરશો એટલે નીચે આવશે ડેસ્કટોપ સાઇટનો ઓપ્શન તો આપ અહીંયા જોઈ શકો છો કે આ ડેસ્ટોપ સાઇટ છે તો તેમાં અહીંયા માર્ક કરી લેવાનું છે જેવો આપણે તેના પર ટીક માર્ક કરશું એટલે પેજ રિફ્રેશ થશે તો સૌ પ્રથમ આપણે આ નોટિફિકેશન બંધ કરી દેવાનું છે તો આ પ્રમાણેની સાઇટ ખુલી જશે તો આ ઉડન ખટોલા ડોટ કોમની સાઈટ ખુલી ગયેલ છે તો તેમાં સૌ પ્રથમ છે ચૂઝ ડેસ્ટિનેશન અહીંયા ચૂઝ ડેસ્ટિનેશન છે ત્યાર પછી ચૂઝ ડેટ એટલે કે ડેટ પસંદ કરો અને ચૂઝ ટાઈમ સ્લોટ એટલે કે ટાઈમ પીરિયડ પસંદ કરો તો આપણે એક પછી એક તમામ વિગતો સિલેક્ટ કરતા જઈએ તો સૌપ્રથમ પ્રથમ ચૂઝ ડેસ્ટિનેશનમાં આપણે ગિરનાર સિલેક્ટ કરી લઈશું ત્યાર પછી આપણે ડેટ પર આવશું તો આમાંથી આપણે જે પણ ડેટ સિલેક્ટ કરવા માગતા હોઈએ એટલે કે આપણે જે પણ ડેટે અપોઈન્ટમેન્ટ બુક કરાવવા માગતા હોઈએ ટિકિટ બુકિંગ તે ડેટ સિલેક્ટ કરી લેવાની રહેશે તો અહીંયા ફોર એક્ઝામ્પલ હું વીસ નવેમ્બર સિલેક્ટ કરી લઉં છું ત્યાર પછી આપણે ટાઈમ સ્લોટમાં આવી જવાનું છે તો ટાઈમ સ્લોટમાં આઠથી નવ નવથી દસ દસથી અગિયાર અગિયારથી બાર બારથી એકથી બે બેથી ત્રણ અને ત્રણથી ચાર એમ આટલા ટાઈમ સ્લોટ અવેલેબલ છે તો તેમાંથી જે પણ ટાઈમ સ્લોટમાં આપણે બુકિંગ કરાવવા માંગતા હોઈએ તે ટાઈમ સ્લોટ સિલેક્ટ કરી લેવાનો છે અહીંયા ઉદાહરણ તરીકે હું નવથી દસનો ટાઈમ સ્લોટ સિલેક્ટ કરી લઉં છું અને ત્યાર પછી અહીંયા બુક નાવનું જે બટન છે તે બટન ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે તો ચાલો બુક નાવ ઉપર આપણે ક્લિક કરી લઈએ તો બુક નાવ ઉપર ક્લિક કરતાં આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળે છે તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે ગિરનાર નોર્મલ ટિકિટ જેની પ્રાઇસ છે સાતસો રૂપિયા તો અહીંયા આપણે જે પણ ટિકિટ કઢાવવા માંગતા હોય તે પ્લસ કરી અને કેટલી ટિકિટ સિલેક્ટ કરી લેવાનું છે અને ત્યાર પછીનો બીજો વિકલ્પ છે ગિરનાર ચાઇલ્ડ ટિકિટ જે પાંચથી દસ વર્ષના બાળકો માટે છે તો તેના માટે આપણે કોઈપણ આઈડી પ્રૂફની સાથે એક જન્મ તારીખનું પ્રૂફ સાથે રાખવાનું રહેશે અને અહીંયા જણાવેલ છે કે રિટર્ન જર્ની સાડા પાંચ સુધી વેલિડ રહેશે તો અહીંથી તે પણ સિલેક્ટ કરી શકાય છે અને પાંચથી દસ વર્ષના બાળકોની ટિકિટ સાડા ત્રણસો રૂપિયા છે તો મોટી ઉંમરના વ્યક્તિઓની ટિકિટ સાતસો રૂપિયા છે અને જે બાળકો પાંચથી દસ વર્ષના છે તેઓની ટિકિટ ત્રણસો પચાસ રૂપિયા છે તો આપણે અહીંયા ઉદાહરણ તરીકે એક એક સિલેક્ટ કરી લઈએ છીએ કે એક ટિકિટ એડલ્ટની અને એક ટિકિટ જે પાંચથી દસ વર્ષના બાળકોની તો અહીંયા કુલ ટોટલ નીચે થઈ ગયેલ છે કે બંને ટિકિટ સાતસો પ્લસ ત્રણસો પચાસ એટલે એક હજાર પચાસ જે ટેક્સ સાથેની રકમ છે તો ત્યાર પછી આપણે હવે અહીંયા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરીશું તો અહીંયા આપ જોઈ શકો છો કે આ નેક્સ્ટ બટન છે તેના ઉપર આપણે ક્લિક કરીશું જેવા નેક્સ્ટ બટન ઉપર ક્લિક કરશું એટલે આ પ્રમાણેની સ્ક્રીન આપણને જોવા મળશે જેમાં આપણે અહીંયા આપણું નામ ટાઈપ કરવાનું છે ત્યાર પછી ઈમેલ એડ્રેસ ટાઈપ કરવાનું છે આપણો મોબાઈલ નંબર લખી લેવાનો છે અને આપણું સ્ટેટ સિલેક્ટ કરી લેવાનું છે અને આ વિગતો દાખલ કરી લીધા બાદ અહીંયા નીચે ટર્મ્સ અને કન્ડિશનમાં માર્ક કરી લેવાનું રહેશે અને ત્યાર પછી પ્રોસેસ ટુ પે માટે ક્લિક કરવાનું રહેશે તો ચાલો આપણે આ ડિટેલ એન્ટર કરી અને પ્રોસેસ ટુ પે ઉપર ક્લિક કરીએ તો અહીંયા મેં વિગતો દાખલ કરી લીધી છે હવે અહીંયા નીચે માર્ક કરી લઈશું તો બંનેમાં ચેકબોક્સમાં માર્ક થઈ જશે તે ઉપરાંત અહીંયા આપણને એક નોટિફિકેશન જોવા મળી રહ્યું છે કે નો કેન્સલેશન ઇઝ એલાઉડ હાઉ એવર કેન બી ડન અપ ટુ ટ્વેન્ટી ફોર અવર્સ બિફોર ધ ડેટ ઓફ જર્ની એટલે કે આ ટિકિટનું કેન્સલેશન શક્ય નથી પરંતુ તમે તેને રિસેડ્યુલ કરી શકો છો અને તે પણ જે તમારી જર્નીની ડેટ છે તેના ચોવીસ કલાક પહેલા તે રીસેડ્યુલ કરી શકો છો તો મિત્રો જો તમે ટિકિટ બુક કરાવશો તો કોઈ કારણોસર તમારે જો જવાનું ન થાય તો ટિકિટ કેન્સલ થશે નહીં પણ તેની ડેટ ચેન્જ કરી અને તેને રિસેડ્યુલ કરી શકો છો તો હવે આપણે પ્રોસેસ ટુ પે ઉપર ક્લિક કરીએ તો પ્રોસેસ ટુ પે ઉપર આપતા આ પ્રમાણેનો સ્ક્રીન આપણને જોવા મળી રહ્યું છે તો તેમાં આપણે યુપીઆઈથી પણ પેમેન્ટ કરી શકીએ છીએ તે ઉપરાંત અહીંયા તમે જોઈ શકો છો કે ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ નેટ બેન્કિંગ વોલેટ્સ અને પે લેટર એમ અલગ અલગ પ્રકારે પેમેન્ટ કરી શકો છો તો આ પ્રમાણે મિત્રો જે ગિરનાર રૂપેની ટિકિટ છે તે તમે ઘર બેઠા તમારી ટિકિટ બુક કરાવી શકો છો અને ત્યાં લાઇનમાં ઊભા રહેવામાંથી મુક્તિ મેળવી શકો છો તો જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો મિત્રો સાથે શેર કરજો જરૂર જણાય તો કોમેન્ટ કરજો અને હા આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા લઉં જય હિન્દ વંદે માત્ર